કલ્શોરમાં પાઠ આઠ કીડી હતી કે હાથી કરી રહ્યા છીએ તેમાં આપણે ભાગ સાત ભાગ સાતમાં આપણે જે આડાવાળા ખોટા શબ્દ લખેલા હતા તેને સાચા કરીને લખ્યા પછી ચિત્ર આપેલા હતા મજા આવે એવા એમાં જે ચિત્ર હતા તે સાવ ખોટા હતા અને વિરુદ્ધ હતા તો આપણે એ ચિત્ર જોઈને ખૂબ મજા કરી પછી ગીતના આધારે જે પંક્તિ આવતી હતી તે પણ આપણે લખી હવે આપણે ભાગ આઠ કરી રહ્યા છીએ ભાગ આઠમાં પણ આપણે લખવાનું છે તો હું લખીશ ને તમારે પણ લખવાનું છે તો તમે બાળકો પેન્સિલ અને ઇરેઝર લઈને બેસી જાઓ અને શરૂ કરો મારી સાથે આપણે કલ્શોરમાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ તેમાં પ્રશ્ન છે પહેલાં શું કર્યું પછી શું કર્યું વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો પહેલું છે ચા નાસ્તો કર્યો બીજું ચાંદામાં સપનામાં આવ્યા ત્રીજું દાંત સાફ કર્યા ચોથું ગણવેશ પહેરીને તૈયાર થયા પાંચ ગૃહકાર્ય કર્યું છ સ્નાન કર્યું સાત ભાષાનો તાસ આવ્યો આઠ દાદીમાએ વાર્તા કહી નવ મિત્રો સાથે રમત રમ્યા દસ પ્રાર્થના સભામાં રજૂઆત કરી આ દસ છે એ આડાવાળા વાક્યો છે તો આપણે એને ક્રમમાં ગોઠવીશું સૌ પ્રથમ આવશે પહેલું દાંત સાફ કર્યા બીજું સ્નાન કર્યું બીજું ચા નાસ્તો કર્યો ચોથો ક્રમ આવશે ગૃહ કાર્ય કર્યું પાંચમું ગણવેશ પહેરીને તૈયાર થયા છઠ્ઠું પ્રાર્થના સભામાં રજૂઆત કરી સાત ભાષાનો તાસ આવ્યો આઠ મિત્રો સાથે રમત રમ્યા નવ દાદીમાએ વાર્તા કહી દસ ચાંદા મામા સપનામાં આવ્યા આપણે આ રીતે દસે દસ વાક્યો ક્રમમાં ગોઠવીને લખ્યા પ્રશ્ન રમત કોણ શું કરે છે તે જુઓ બોલો ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો જમીન એટલે કે ભોય તળિયા પર ત્રણ વર્તુળ દોરો ક્રિયાઓની ચિઠ્ઠી એટલે કે હસવું રડવું કૂદવું એને ક્રિયાઓ કહેવામાં આવે છે ગઈકાલ હોય તો રવિવાર લખીશું આજ હોય તો સોમવાર આવતીકાલ હોય તો મંગળવાર વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડવાની ક્રિયા કરવા કહો ઉદાહરણ તરીકે નૈના ચિઠ્ઠી ઉપાડે છે તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે નૈના ખડખડાટ હસે છે ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો નૈના આજે શું કરે છે વિદ્યાર્થીઓને ઉત્તર આપવાની તક આપો જેમ કે આજે નૈના હસે છે તે રીતે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો જેમ કે ગઈકાલે નૈના હસતી હતી આવતીકાલે નૈના હસશે બાળમિત્રો આમાં આપણને કાળ શીખવા મળે છે દાખલા તરીકે ગઈકાલ હોય તો એ ભૂતકાળથી જાય છે આજ હોય તો વર્તમાનકાળ થાય છે અને આવતીકાલ એટલે ભવિષ્યકાળ છે ગઈકાલ હોય તો તેમાં હતી એટલે ભૂતકાળ હોય તો એમાં હતી લખીશું આજ હોય તો એમાં છે લખીશું આવતીકાલ હોય તો શે આવે છે પાછળ બાળમિત્રો આવી રીતે આપણે કાળ શીખવાના છે પ્રશ્ન કોણ શું શું કરતું હતું બોલો અને લખો હવે આપણે બાળમિત્રો ઉદાહરણ જોશું ઉદાહરણ દિવ્યા શું કરતી હતી આપણે પ્રશ્ન બનાવીને વાક્ય લખવાનું ઉદાહરણમાં તેનો જવાબ થશે દિવ્યા દોડતી હતી પછીનું વાક્ય પહેલું લખીશું આપણે મહેશ શું કરતો હતો તેનો જવાબ લખીશું
महेश लगतो हतो। बाळको तमारे ज्यां पहेली लाइन छे तेमां सवालनी साथेनो जवाब लखवानो छे। बीजुं वाक्य बनावशुं, छोकरीओ शुं करती हती? तेनो जवाब लखीशुं, छोकरीओ दोरડા કૂદતી હતી। ત્રીજું વાક્ય, જીત શું કરતો હતો? તેનો જવાબ થશે, જીત વાંચતો હતો। ચોથો પ્રશ્ન બનાવીશું, રિંકુ શું કરતી હતી? તેનો જવાબ લખીશું, રિંકુ ટીવી જોતી હતી। પાંચમું વાક્ય, ફોરમ શું કરતી હતી? જવાબ, ફોરમ રસોઈ કરતી હતી। બાળમિત્રો, તમે આવી રીતે પોતાની જાતે પ્રશ્ન લખીને જવાબ પણ લખી શકો છો। પ્રશ્ન, વાક્ય વાંચો, જુદા પાડો। વાક્ય વાંચો, પહેલાં થયું હોય તેની નીચે લાંબી સીધી લીટી અને પછી થયું હોય તેની નીચે વાકી ચૂકી નિશાની કરો। હવે બાળમિત્રો, પહેલું જે કાર્ય થયું હોય ત્યાં સીધી લીટી કરવાની છે અને પછીનું જે કાર્ય થયું હોય ત્યાં આપણે વાકી ચૂકી લીટી દોરવાની છે। પુસ્તકમાં તમને ઉદાહરણ આપેલું છે। પહેલું, વિરાટે બૂટ પહેર્યા, હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે। તો આમાં પહેલું કાર્ય વિરાટ બૂટ પહેરવાનું કરે છે, એટલે ત્યાં આપણે સીધી લીટી કરીશું અને પછી નિશાળે જવા માટે તે સીડી ઉતરે છે, તો એ બીજું કાર્ય થયું, એટલે ત્યાં આપણે વાકી ચૂકી લૂંટી દોરીશું। બીજું વાક્ય, વિરાજ હાથ ધોવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી। તો આમાં આપણે વિચારવાનું છે કે પહેલું કાર્ય કયું છે, તો આપણે જોઈએ બીજા વાક્યમાં, એ ધૂળ રમતી હતી એટલે એ પહેલાં ધૂળમાં રમતી હતી, એટલે એ કાર્ય પહેલાં થયેલું છે, એટલે ત્યાં આપણે સીધી લીટી દોરીશું। વિરાજ હાથ ધોવે છે એટલે ધૂળવાળા હાથ બગડે છે પછી ધોવે છે, એટલે એ કાર્ય બીજું થયું છે, એટલે ત્યાં આપણે વાકી ચૂકી લીટી દોરીશું। ત્રીજું વાક્ય, નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી છે। ત્રીજા વાક્યમાં પહેલું કાર્ય થશે ભૂખ લાગવી, એટલે તેને ભૂખ લાગી છે ત્યાં આપણે સીધી લીટી દોરીશું અને ભૂખ લાગે એટલે આપણે ખાઈએ છીએ, એટલે બીજું કાર્ય થયું છે। લીલા સફરજન ખાય છે એટલે ત્યાં આપણે વાકી ચૂકી લીટી દોરીશું। ચોથું વાક્ય, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે। આમ ચોથામાં પહેલું વાક્ય બનશે, રૂબીનાએ બહાર ખાધું એટલે જે ખાધું તે પહેલું કાર્ય છે, એટલે ત્યાં આપણે સીધી લીટી દોરીશું। બીજું કાર્ય છે, એટલે એને પેટમાં દુખે છે, ખાધા પછી એને પેટમાં દુખે છે, એટલે એ કાર્ય બીજું થયું છે, એટલે ત્યાં આપણે વાકી ચૂકી લીટી દોરીશું। પાંચમું વાક્ય, મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી। પાંચમામાં મારી પાસે ચાર પેન હતી તે કાર્ય પહેલું છે, એટલે ત્યાં આપણે સીધી લીટી દોરીશું। બીજું કાર્ય થશે, આનંદે મને એક પેન આપી, મારી પાસે ચાર પેન હતી જ તે અને આનંદ પેન આપે છે, એટલે કાર્ય બીજું છે, એટલે આનંદે મને એક પેન આપી તેમાં વાકી ચૂકી લીટી દોરીશું। છઠ્ઠું વાક્ય, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું। છઠ્ઠામાં પહેલું કાર્ય થશે, સાયકલમાં પંચર પડ્યું એટલે ત્યાં આપણે સીધી લીટી દોરીશું। બીજું કાર્ય થશે, હું ચાલું છું એટલે ત્યાં આપણે
वाकी चूकी लूटी देशु कारण के साइकल में पंचर पड़े आप साइकल पर बैठी सकता नहीं चलता जव पड़े ए बीजू कार्य थे हूँ चालू छू त्या वाकी चूकी लीटी दौरीशु। सातमू वाक्य काले रविवार हतो एटले सेरेना आजे दवाखाने जाए छे। सातमामा पहेलू कार्य थशे काले रविवार हतो ए त्या आपणे सीधी लीटी दौरीशु। पछीनू कार्य थशे सेरेना आजे दवाखाने जाए छे त्या आपणे वाकी चूकी लीटी दौरीशु। काले रजा हती एटले कालनू कार्य ई पहेलू कार्य छे अने आजे एटले ई बीजू कार्य थयुं छे एटले त्या आपणे वाकी चूकी लीटी दौरीशु। बाळमित्रों मैं आज जेटलू करायुं छे तमे बुक्स में सुंदर अक्षरे लखशो अने वाँचशो अने पाकुं करशो। पछीनो जे स्वाध्याय छे आपणे पछीना वीडियो में जोशो। त्यां सुधी बाळको आवजो। थैंक यू।